યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારે ગુજરાતમાં યુથ હોસ્ટેલ વીકની ઉજવણી ચાલી રહી છે. એ અંતર્ગત ધોરાશી યુનિટી દ્વારા આજરોજ શ્રી કે ઓ શાહ કોલેજ ધોરાશી ખાતે પર્યાવરણ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જાણીતા પર્યાવરણનિધિ શ્રી બિપિનભાઈ જોશી, શ્રી ભુવતભાઈ ઝાલા, સેક્રેટરી યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્ય અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર રોકડ સાહેબે પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓમાં વર્તમાન સમયમાં પર્યાવરણના સંરક્ષણ અને જાળવણીની જરૂરિયાત અને જાગૃતિ વિશે સમજ આપી. ધોરાજી યુનિટના ચેરમેન શ્રી વિનુભાઈ ઉકાણી દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો. સેક્રેટરી હરેશભાઈ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને યુથ હોસ્ટેલમાં જોડાવા માટેનો અનુરોધ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઈ બહેન, યુથ હોસ્ટેલ ધોરાજી યુનિટના મેમ્બર્સ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું સરસ સંચાલન પ્રોફેસર સાવલિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. નમસ્કાર. આજે ધોરાજી મુકામે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એના ગુજરાત સેક્રેટરી શ્રી ઝાલા સાહેબ અને ધોરાજી એકમના પ્રમુખ શ્રી વિનુભાઈ ઉકાણી સાથે હરેશભાઈ અને જયદીપભાઈ આ બધા ઉપસ્થિત હતા અને હું બિપિનભાઈ જોશી અમરેલીથી આવીને આજે પર્યાવરણ, પર્યાવરણની સમજ, પર્યાવરણના ઘટકોનો ઉપયોગ, એનો આયુર્વેદિક ઉપયોગ અને પર્યાવરણનું જતન કેમ કરવું એ અંગેની વિશેષ માહિતી આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાહ કોલેજ ધોરાજી મુકામે આપવામાં આવી હતી અને તેનો બહોળો પ્રતિસાદ આજે સાચવ્યો છે. હાલ આજે આ વાતાવરણને શું અનુલક્ષીને વિદ્યાર્થીઓને શું કહેશો તમે? વિદ્યાર્થીઓનો વાતાવરણમાં જે અત્યારે પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ છે, પાણીના કારણે જે રોગો ફેલાઈ રહ્યા છે, જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ છે, બરાબર ખાતરનો જે બેફામ ઉપયોગ છે એનું નિયંત્રણ કરી ઓર્ગેનિક ખેતી તરફ આપણા ખેડૂતોને કેમ વાળવા એ જાગૃતિ ચેતના લાવવા માટેની પણ વાત છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.